गुजरात में हाल पीएसआई और एलआरडी की भर्ती चाली रही है, जेनी शारीरिक कसोटी 29मी जान्युआरी 2002 पूर्ण थी है। त्यारे हवे शारीरिक कसोटी परिणाम जाहिर थी चूक्यू है, जेमा 2.94 लाख उम्मीदवार उत्तीर्ण थया है। आ परीक्षा माटे 8.86 उम्मीदवारों अरजी करी है, जयरे 6.56 उम्मीदवारों परीक्षा आपी थी। तो हवे आ शारीरिक कसोटी में पास थे उम्मीदवारों की लेखित परीक्षा योजावानी है। आ माटेनी तारीखनी जाहेरात कराई चूकी छे। एलआरडीनी दौड़नी परीक्षामां पास उम्मेदवारोनी लेखित परीक्षा 10 एप्रिल 2002 ना रोज योजाशे। लेखित परीक्षा 10 માર્ક્સમાં લેવામાં આવશે, 25 ગુણ શારીરિક કસોટીના હશે। શારીરિક કસોટી 3 ડિસેમ્બરે શરૂ કરી અને 29 જાન્યુઆરીએ પૂરી કરવામાં આવેલી, એના જે ડેટા અને બધું ચેક કરીને આજે અમે વેબસાઇટ ઉપર એનું પરિણામ, એટલે કે ઉમેદવારોએ દોડની અંદર જે સમય લીધો એના આધારે એ લોકોને કેટલા માર્ક્સ મળે છે એની વિગતો આજે અમે વેબસાઇટ ઉપર મૂકી દીધી છે। અને એમાં ઉમેદવારોને 1 અઠવાડિયાનો, એટલે કે 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે, એટલે એમાં એમને કંઈ વાંધો હોય તો એ વાંધો એ પોતે એપ્લિકેશન કરીને રજૂ કરી શકે છે, અને ત્યારબાદ એ વાંધા ચેક કરીને કોઈ પણ ખામી હશે તો બોર્ડ સુધારવા માટે તૈયાર છે। અને એ 28 તારીખે એમના વાંધા મળી જાય પછી 10 એપ્રિલે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। કુલ 8,86,000 ઉમેદવારોએ અરજી કરેલી, એમાંથી 6,56,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો શારીરિક કસોટીમાં, અને એમાંથી 2,94,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે। એમાં પુરુષ ઉમેદવારો 2,13,000 જેટલા અને મહિલા ઉમેદવારો 81,000 જેટલા ઉમેદવારો પાસ થયા છે। આમાં જે રિઝલ્ટમાં તમને કદાચ થોડુંક ગેરસમજ થઈ શકે એટલા માટે હું સ્પષ્ટતા કરી લઉં કે જ્યારે આપણે પરીક્ષા પૂરી થઈને તરત જ જે આંકડા આપ્યા હતા એમાં મેં તમને 3,05,000 ઉમેદવારો પાસ થયા છે એવા આંકડા આપ્યા હતા, પણ એમાં અમારી ભૂલ એ હતી કે જે ઉમેદવારો પીએસઆઈની પરીક્ષામાં પાસ થયા હતા લગભગ આશરે 96,000 જેવા ઉમેદવારો, તો જે પીએસઆઈની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો હતા એ બધા જ કોન્સ્ટેબલમાં પાસ છે એમ ગણીને અમે રિઝલ્ટ આપી દીધું હતું, પણ એમાં 10,000 ઉમેદવારો એવા છે પીએસઆઈમાં કે જે લોકોએ કોન્સ્ટેબલ માટે નોંધણી કરેલી, એટલે તમને આંકડામાં ફરક દેખાય છે, બાકી રિઝલ્ટ 2,94,000 લોકો પાસ થયેલા છે।